आप में से जिनके पास भी किताबे मुकद्दस बाइबल है, आप मेरे साथ खोल सकते हैं प्रेरितों के काम और उसका सातवां अध्याय। તમારામાંથી જેટલાની પાસે બાઇબલ છે તમે બાઇબલ ખોલી શકો છો, પ્રેરિતોના કૃત્યો તેનો સાતમો અધ્યાય। ઇફ યુ હેવ અ ઇંગ્લિશ બાઇબલ પ્લીઝ ઓપન વિથ મી ધ એક્ટ્સ ઓફ ધી એપોસ્ટલ્સ। ઓર અગર આપ મે સે કોઈ ઉર્દુ પઢતા હૈ તો ઉર્દુ મે રસૂલો કે કર્તવ્ય। પ્રેરિતોના કૃત્યો સાતમો અધ્યાય। जैसे कि कल हमने इस बात को सुना था कि परमेश्वर ने हमें इसलिए बुलाया है ताकि हम उसके पुत्र के स्वरूप और उसकी समानता में हो। जिम के गई रात्रि आपने जोई रहा था कि प्रभुए आपने इतना माटे तेड़िया छे, पसंद करिया छे कि आपने प्रभु यीशु ख्रिस्त ना स्वरूप अने समानता में बनिए। जब बाइबल स्वरूप की बात करती है तो आप जानते हैं वी आर ऑलरेडी इन गॉड्स इमेज। અને જ્યારે બાઇબલ દૈવની પ્રતિમાની સ્વરૂપની વાત કરે છે તો આપણે જાણવાની જરૂર છે કે આપણને દૈવની પ્રતિમામાં બનાવવામાં આવ્યા છે। લેકિન યાદ રાખીએ હમ મે સે બહોત કમ લોગ હૈ જો ઉસકી સમાનતા મે હૈ। પરંતુ યાદ રાખો કે આપણામાંથી ઘણા બધા ઓછા લોકો પ્રભુની સમાનતામાં છે। શૈતાન ને પહેલા ઝૂઠ યે કહા હૈ કે જબ તુમ ફલ ખાઓગે તબ તુમ ઉસકે સમાન બન જાઓગે। કેમ કે શૈતાને એ પહેલું ઝૂઠું જુઠ્ઠી બાબત તેમણે એ કહી કે જ્યારે તમે આ ફળ કાશો ત્યારે તમે એના જેવા એમની સમાન તમે બની જશો। આજ બહોત સારે લોક મસી મે હે પર બહોત કમ લોગ હે જો મસી કી તરહ હે। આજે ઘણા બધા લોકો એ ખ્રિસ્ત માં છે પરંતુ બહુ જ ઓછા લોકો એ ખ્રિસ્ત ના જેવા છે। મેં આપકો એક પ્રૂફ દેતા હું, એક સાબિતી હું તમને આપું છું। કે આપ જાણતે હૈ ઘમંડ ક્યા હોતા હૈ? તમને ખબર છે, તમે જાણો છો ઘમંડ અભિમાન શું હોય છે? પૂરી બાઇબલ કે અંદર પરમેશ્વર સિર્ફ એક હી વ્યક્તિ કા દુશ્મન હૈ ઓર વો હૈ ઘમંડી। અને આખા બાઇબલ ની અંદર પરમેશ્વર એક જ વ્યક્તિ નો તે વિરોધી છે અને એ જો હોય તો તે અભિમાની વ્યક્તિ। મેં કભી કભી સોચતા હું પરમેશ્વર ઘમંડીઓ કા દુશ્મન આખિર ક્યું હૈ? અને ક્યારેક ક્યારેક હું વિચાર કરું છું કે પ્રભુ શા માટે અભિમાનીઓનો દુશ્મન છે? કેમકે વો હંમેશા દૂસરો કી ગલતીઓ કો દેખતે હૈ, ખુદ કો નહીં। કેમ કે એવા પ્રકારના લોકો હંમેશા બીજાઓની જ ભૂલને તેઓ જોય છે, પોતાની ભૂલો જોતા નથી। ઘમંડ કે અંદર સબસે ગંદી બાત યે હૈ કે વો આપકો કભી મહેસૂસ હોને નહીં દેગા કે આપ ગલત હો। અને આ ઘમંડની અંદર સૌથી ખરાબ બાબત એ છે કે તમને ક્યારેય એ પ્રકારનો અનુભવ થવા નહીં દે કે તમારી અંદર કંઈક ખોટું અથવા ખરાબ બાબત છે। દૂસરી ચીજ જો ઘમંડ મેં હૈ વો કભી ભી આપકો હંમેશા આપકો વો યે દિખાયેગા કે તું દૂસરો સે બહેતર હૈ। અને બીજી બાબત એ અભિમાન અથવા ઘમંડની અંદર સમાયેલી છે તો એ એ છે કે તે હંમેશા તમને એવું જ કહેશે કે તમે બીજા કરતા ઉત્તમ અથવા સારા છો। મેં દેખતા હું કઈ લોગ હે ના હંમેશા સામને વાલે કો કમ ઓર અપને આપકો કુછ ઝ્યાદા સમજતે હૈ। અને હંમેશા એ બાબતને હું જોઉં છું કે લોકો સામેની વ્યક્તિને કરતા પોતાની જાતને પોતાના જીવનને તેઓ હંમેશા ઊંચું અને ઉત્તમ માને છે। મુજે ઇસસે ઝ્યાદા વચન પતા હૈ, મને એના કરતા વધારે વચન ખબર, મેં એસે અચ્છી પ્રેયર કર લેતા હું, હું તો એના કરતા સારી પ્રાર્થના કરું છું। પ્રચાર કા તો વાત હી મત કરો, પ્રચાર ની તો વાત જ નહીં કરો, મુજે સા પ્રચાર તો કોઈ કરી નહીં શકતો, મારા જેવો પ્રચાર તો કોઈ કરી શકતો નથી। યે લોગ ક્યા કરેંગે, આ લોકો શું કરશે? ભાઈ મેં તુજકો બતાના ચાહતા હું, બહેન મેં તુજે બતાના ચાહતા હું, આપ કોઈ ભી હૈ આપ એક નંબર કે ઘમંડી વ્યક્તિ। અને ભાઈ અને બહેન તમને હું કહેવા માંગુ છું, તમે કોઈ પણ હોવ પણ જો આવા પ્રકારનું વર્તન છે તમારું તો તમે એક નંબરના અભિમાની ઘમંડી વ્યક્તિ છો। સ્વર્ગ ઓર પૃથ્વી કા માલિક હોને કે બાદ ભી જબ લોગ ઉસે કહેતે હૈ હે પ્રભુ તો વો કહેતા હૈ તુમ મુજે પ્રભુ ઓર ઉત્તમ પ્રભુ ક્યું કહેતે હો। અને આકાશ અને પૃથ્વીનો બનાવનાર રચનાર પ્રભુને પણ જ્યારે લોકો એવું કહેતા હતા કે હે પ્રભુ, ત્યારે તેમણે કહ્યું કે તમે મને પ્રભુ અને ઉત્તમ ગુરુ કેમ કહો છો, પ્રભુ કેમ કહો છો? લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય જીસસ, અને મને મારા ઈસુની ઓળખાણ તમને કરાવવા દો। લેટ આઈ ઇન્ટ્રોડ્યુસ ધ જીસસ વ્હોમ આઈ બિલીવ, અને મને થવા દો કે હું એ ઈશુની ઓળખાણ તમને કરાવું કે જે ઈશુ પર હું વિશ્વાસ કરું છું। મેં આપકો બતાતા હું કિસ ઈશુ કી મેં સેવા કરતા હું, મુજે દૂસરો કી નહીં પતા। હું તમને કહેવા માંગુ છું કે હું કયા ઈશુની હું સેવા કરું છું, બીજા લોકોને ઈશુની વાત નથી। એક દિન એક દિવસ
बेंगलोर में एक परमेश्वर के दास थे। बेंगलोर में एक प्रभु ना सेवक था। जब वो प्रचार करने के लिए अपने कलिसिया में आए, जा रहे थे प्रचार करवाने माटे पोतानी मंडली में आयो। अब तक पब्लिक नहीं आई थी। अत्यार सुधी तो पब्लिक लोग आया नोता। वो आए, ते वो आया मंच पे खड़े हुए, अने मंच पर उभा रहया, अपने पुलपिट पे इस तरह खड़े हुए, अने ए पुलपिट नी पास आ प्रकारे उभा रहया। अचानक उन्होंने क्या देखा कि स्वर्ग से कोई नीचे उतरा है, अने एमने एका एक सु जोयो के स्वर्ग माथी कोई नीचे उतरी आवी, और उसके हाथ में एक रुमाल था, अने एमना हाथ नी अंदर एक रुमाल हतो। उस रुमाल को लेकर, अने ए रुमाल ने लईने वो एक एक कुर्सी को साफ कर रहा था, ते एक एक कुर्सी ने साफ करी रहो हतो। ये आदमी हैरान हो गया, अने आ व्यक्ति घणो हैरान परेशान थयो। आंखें बंद कर रहा था तो भी वो उसको दिख रहा था, आंखें खोली थी तो भी दिख रहा था। हाँ, जारे ते आंखो बंद करतो तो त्यारे पण ए तेने देखातो हतो, अने आंखो खोलतो हतो त्यारे पण ए तेने देखातो हतो। जब वो सारी कुर्सियां साफ कर चुका, जारे तेने बधी ज कुर्सीओ साफ करी नाखी, जब वो साफ करते करते उसके पुलपिट पे आया, अने जारे ते साफ करता करता पछी ते पुलपिट नी पासे आव्यो, ए स्तर खड़े थे, त्यारे आ व्यक्ति आ प्रमाण उभो हतो। और वो उनको आके कहते हैं, अने ते इमने आवी ने कहे छे, साहब हाथ हटाइए, तमारा हाथ ने हटाओ ताकि मैं पुलपिट भी साफ कर दूं, जेती करीने पुलपिट पण हूं साफ करूं। इस आदमी का पूरा बदन कांप रहा था, अने अत्यारे तो पछी आ व्यक्ति नो आखो शरीर कांपवा लाग्यो। ये पीछे हटा, आ पाछळ हट्यो, और वो आदमी, अने ए व्यक्ति ऐसे पुलपिट को नीचे तक साफ कर रहा था, अने पछी ए पुलपिट ने ते नीचे सुधी साफ करी रहो हतो। सब सारी सफाई हो गई, जारे बधी सफाई थई गई, इस आदमी ने इस पास्टर ने उससे पूछा, आप कौन हो? अने त्यारे ए पास्टर ए आ व्यक्ति ने पूछ्यो कि तमे कौन छो? 20 मिनट से मैं आपको देख रहा हूं, 20 मिनट थी हूं आ प्रमाण तने जोई रहो छु, क्या कर रहे हो, तुम कौन हो, तमे शू करी रहा छो, तमे कौन छो? और जानते हो उस आदमी ने क्या कहा? अने तमने खबर छे ए व्यक्ति ए शू कह्यु? मुझे नहीं जानते, मने नहीं जानता, यीशु, हूँ यीशु छु, I'm Jesus, हूँ यीशु छु। Do you know this Jesus? सु तमे आ यीशु ने जानो छु? 5 साल तक मैं लोगों को ये सिखाता रहा, अपने हाथ उठाओ, उसको पुकारो। अने 5 वर्ष सुधी हूँ लोगों ने ये सिखवाड़तो रहयो, तमारा हाथ ऊपर उठाओ ने इमने पुकारो। लेकिन एक दिन मुझे खुदा की नई एड्रेस मिली। परंतु एक दिवसे प्रभु ने मने नवो सरनामो मळ्यो। परमेश्वर ऊपर भी है, प्रभु ऊपर पण छे, परमेश्वर नीचे भी है, अने प्रभु नीचे पण छे। परमेश्वर से मिलना चाहते हो? प्रभु नी साथे मळवा मांगो छे? नीचे उतरो, नीचे उतरो। है यहाँ पर कोई नीचे उतरने के लिए? हाँ, कोई छे यहाँ नीचे उतरवा माटे? कोई प्रार्थना करता है, खुदा मैं बहुत बड़ा बन चुका हूँ, मुझे नीचे उतार। कोई प्रार्थना करवा वालो छे वो के प्रभु ने कहनार के प्रभु हूँ घणो ऊपर हवे गयो छु, मने नीचे उतारो। मैं अपने आप को कुछ समझता हूँ। हाँ, हूँ मारी पोतानी जात ने कई समझू छु। मैं पास्टर, हूँ पास्टर। मैं लीडर, हूँ आगेवान। मैं प्रोफेट, हूँ प्रबोधक। मैं प्रभु की दासी, हूँ प्रभु नी दासी। मुझे लता मंगेशकर की तरह आवाज दी है प्रभु ने। अने प्रभु ये तो मने लता मंगेशकर नी समान आवाज आप्यो छे। मैं अगर आ गई तो सबको हिला के रख दूंगी, अने जो हूँ आवी गई तो बद्धा ने हलावी नाखीश। काश हम उस सच्चे यीशु को जान पाए जो सबसे महान होने के बाद भी हर एक का नौकर है। कदाच आपने ए साचा यीशु ने ओळखी सके कि जे सौथी महान होवा छता पण एक दास छे, एक नौकर छे। आज लोगों से मिलो तो वो सिर्फ यही बोलते हैं, मैंने ये किया, मैंने वो किया, मैंने 40 दिन के उपवास किए, मैंने बाइबल कॉलेज किया है। और मैं उनको बोलता हूँ, नम्र बने हो? अने आजे तमे लोगों ने मळो छो त्यारे तेवो एवुं ज कहे छे कि मैं आ कर्युं छे, मैं ते कर्युं छे, मैं 40 दिवसना उपवास कर्या छे, मैं बाइबल कॉलेज कर्युं छे, त्यारे एमने हूँ ए ज पूछू छू, शुं तमे क्यारे नम्र थया छो? जिससे मिलो बाइबल कॉलेज का सर्टिफिकेट दिखाता है। जो कोई ने पण मळो बाइबल कॉलेज नुं सर्टिफिकेट तेवो बतावे। मैं उनको बोला, रस्सी बांधो, गले में पहन के घूमो अभी तुम। अने मैं एमने कहूं छू कि तमे एमने ए दोरी बांधो अने पछी गळा मां फेरवी ने फरो। लेके क्यों घूमते हो, चिपका के रखो उसको। अने तमे एमने लेन सा माटे उपवास में था तब परमेश्वर ने ये किया। जारे हूँ 40 दिवस ना उपवास में हतो त्यारे प्रभु या कर्यो। कितने लोग को इन शब्दों में घमंड की बदबू आ रही है, कितना लोगों ने आ शब्दों ने अंदर अभिमान घमंड नी दुर्गंध आवे छे। हम बहुत बड़े हो गए हैं, आपने घना मोटा थई गया छे, हमको छोटा बनना है,
આપણે નાના બનવાનું છે. ઓર આજ જો મેં સંદેશ આપકો પ્રચાર કર રહા હું, મેં આપકો સચ કહેતા હું, વો આપકો ઉપર નહીં, વો આપકો નીચે લે જાયેગા. અને આજ રાત્રિએ જે સંદેશ હું પ્રચાર કરી રહ્યો છું એ તમને ઉપર નહીં, તમને નીચે લઈ જશે. પરમેશ્વર કો દેખો, પ્રભુને જુઓ. યીશુ મસીહ કે પાસે એક ઔરત આતી હે, યીશુ ખ્રિસ્ત ની પાસે એક સ્ત્રી આવે છે, કહેતી હે મેરી બેટી કો ઠીક કર, તે કહે છે મારી દીકરી ને સાજી કર. યીશુ કહેતા હે બચ્ચો કો તૃપ્ત હોને દે, હા યીશુ કહે છે બાળકોને તૃપ્ત થવા દે, ધરાવા દે. બચ્ચો કી રોટી કુત્તો કે આગે નહીં ડાલતે, બાળકોની રોટલી લઈને કૂતરાની આગળ ફેંકવામાં આવતી નથી. કહેતી હે ઠીક હે કુત્તે ચુરન તો ખા લેંગે, અને તેણીએ કહ્યું કે બરાબર છે પરંતુ એ કૂતરાઓ ટુકડાઓ તો ખાય છે. ઓર યીશુ ઉસકી બચ્ચી કો ઠીક કર દેતે હૈ, અને યીશુ એમની દીકરીને સાજી કરે છે. એક પરમેશ્વર સ્વર્ગ સે નીચે મનુષ્ય કો ઠીક કરને કે લિયે ચુરન તક બન ગયા, અને એક પ્રભુ એ એક દીકરીને સાજી કરવાને માટે એક એવો ટુકડાની માફક તે બની ગયો. મેં આપકો અપને ઘમંડ કી બાત બતાતા હું, હું તમને મારા પોતાના ઘમંડની વાત કહું છું. એક દિન મેને અપને ચર્ચ મે ખડે હોકે ગવાહી દી કે મેં નમ્ર બન ગયો, અને એક દિવસ ઉભા રહીને મારી મંદિરની અંદર મેં સાક્ષી આપી કે હું નમ્ર બની ગયો છું. આઈ એમ બ્લેસ્ડ બાય ગોડ, આઈ એમ હમ્બલ, હું મારા દેવ દ્વારા આશીષિત થયો છું અને હવે હું નમ્ર છું. આપકો પતા હે મેં અપને આપકો નમ્ર ક્યું સમજતા થા, અને તમને ખબર છે હું મારી પોતાની જાતને કેમ નમ્ર સમજતો હતો, ક્યોકે મેં મિલતા સિર્ફ વિશ્વાસીઓ સે થા, સિર્ફ મિલતા બિલીવર્સ સે થા, કેમ કે હું ફક્ત વિશ્વાસીઓને જ મળતો હતો. વિશ્વાસી આપકો ગાલી દેગા, હવે વિશ્વાસીઓ કોઈ તમને ગાળ આપશે, વિશ્વાસી આપકો બુરા ભલા કહેંગે, વિશ્વાસીઓ તમને કઈ ખોટું ખરાબ કહેશે. કોઈ મુજે કુછ બોલતા હી નહીં થા, કોઈ ગલત શબ્દ બોલતા હી નહીં થા, ઓર મેં અપને આપ મેં તો નમ્ર બન ગયા, અને કોઈ મને ખોટું કહેવા વાળું ખરાબ કહેનારું કોઈ નહોતું, અને મારી પોતાની જાતને માટે હું કહેતો હતો કે હું તો નમ્ર બની ગયો. એક દિન મેં અપને પાસ્ટર સે કહા, પાસ્ટર જી, એક દિવસે મેં મારા પાસ્ટર ને કહ્યું, પાસ્ટર જી મેરે કો ગવાહી દેની હે, મારે તો સાક્ષી આપવાની છે. પાસ્ટર ને બોલા ક્યા ગવાહી દેની હે, અને પાસ્ટર એ કહ્યું કે શું સાક્ષી આપવાની છે. મેં નમ્ર બન ગયો, હું નમ્ર બની ગયો છું. નમ્ર મેં કભી કિસકો ગાલી નહીં દેતા, હવે હું એટલો નમ્ર બની ગયો છું કે ક્યારેય પણ કોઈને ગાળ આપતો નથી. એટલા નમ્ર બન ગયો હું કે જબ કોઈ આતા હે તો કામ કરતા હું, ચલા જાતા તો કામ બંધ કર દેતા હું. એટલો બધો નમ્ર થઈ ગયો છું કે જ્યારે કોઈ આવે છે તો કામ ચાલુ કરું છું, અને તે જતો રહે છે તો કામ બંધ કરી દઉં છું. પાસ્ટર ને બોલા આવો ખડે હો જાઓ, અને મારા પાસ્ટરે કહ્યું આવો અને ઉભા થઈ જાઓ. 15 મિનિટ તક મેં આપણી ધાર્મિકતા બતાવી, મેં પ્રાર્થના કરતા હું, મેં બાઇબલ પઢતા હું, મેં 40 દિન ઉપવાસ કરતા હું, મેં નમ્ર બન ગયા. અને 15 મિનિટ સુધી મેં જે મારું ન્યાયપણું હતું, સારી ને ભાલી ભલી બાબતો હતી, એ જ મેં કહી, મેં પ્રાર્થના કરું છું, ઉપવાસ કરું છું, આ કરું છું. જબ ભી લોગ ચર્ચ મેં આતે થે, જ્યારે જ્યારે લોકો ચર્ચ માં આવતા, મેં ઉનસે ઇસ તરહ મિલતા થા, ત્યારે હું તેઓને આવી રીતે મળતો હતો. પ્રેઝ લોર્ડ, 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 પ્રેઝ લોર્ડ. एक दिन एक दिवस मेरे पास्टर ने मुझे कहा बॉम्बे जाओ और वहां से एक चीज लेकर आओ, અને મારા પાસ્ટરે કહ્યું બોમ્બે જાઓ અને ત્યાંથી એક વસ્તુ લઈ આવો. આપમે સે કિતને લોગ કભી બોમ્બે કે કિસી લોકલ ટ્રેન મે આજ તક આયે હૈ, જરા હાથ તો ઉઠાઈએ. અને તમારામાંથી કેટલા જણા લોકલ ટ્રેન માં બોમ્બે સુધી આવ્યા છો? અમારે ચર્ચ મે જબ દુષ્ટ આત્મા નહીં નીકળતી હે તો હમ લોગ બોલતે લોકલ ટ્રેન મે લેકર આસકો. અમારા ચર્ચમાં જ્યારે કોઈ દુષ્ટ આત્મા નીકળતી નથી ત્યારે અમે કહીએ છીએ વ્યક્તિને તમે લોકલ ટ્રેનમાં લઈને આવો. અમારે બોમ્બેમાં એક જગ્યા હે જિસકા નામ હે દાદર, અમારી બોમ્બેની અંદર એક જગ્યા છે જેમનું નામ છે દાદર. વહાં પર એસે પબ્લિક ચડતી હે, એસે પબ્લિક ચડતી હે કે કભી કભી હમકો પતા નહીં રહેતા કે હમ કહાં પર હૈ, અને ત્યાં તો એટલા બધી ભીડ લોકો ચઢે છે કે આપણને ખબર પડતી નથી કેટલી વખત આપણે ક્યાં હોઈએ છીએ. એક બાર મેં કિસમે સે દુષ્ટ આત્મા નીકળ રહા થા, નહીં નીકળ રહી થી, મેને ઉસકો બોલા દાદર સ્ટેશન પે લેકે જાઓ. અને એક વખત હું દુષ્ટ આત્માને કાઢી રહ્યો હતો, જો જ્યારે નહીં નીકળતી હતી, મેં એમને કહ્યું કે દાદર સ્ટેશન પર લઈ જાઓ. એટલી ગર્દી હોતી એ ખુદ નીકળ જાયગી, અને એટલી બધી ભીડ હોય છે કે તે જાતે જ નીકળી જશે. ઓર જાતે મુજે પાસ્ટર ને ક્યા કહા, જાઓ યે કામ કરકે આવો. અને તમને ખબર છે પાસ્ટરે મને શું કહ્યું, જાઓ અને આ કામ કરીને આવો. ઓર મેરે હાથ મે એક ડબ્બા થા, મારા હાથ માં એક ડબ્બો હતો. ઓર જૈસે મે ઉસ ડબ્બે કો ડબ્બે કે સાથ ગાડી મે ચડ રહા થા, અને જેવી રીતે એ ડબ્બાની સાથે હું ગાડીમાં ચડી રહ્યો હતો, કિસી પ્યારે ભાઈ ને મુજે ધક્કા દિયા, કોઈ પ્યારા વાલા ભાઈએ મને ધક્કો માર્યો. મે અંદર ગયા, હું અંદર ગયો, બોક્સ વહા પડા થા, બોક્સ ત્યાં પડ્યો હતો, શર્ટ યહાં સે ફટ ગઈ, શર્ટ પણ અહીંયાથી ફાટી ગયું. ઓર જૈસે મે ટંગા હુઆ થા, અને આવી રીતે હું ટીંગાયેલો હતો, જ્યાં મેરા મુંહ થા, જ્યાં મારું મોં હતું, કિસીને યહાં રખા થા, કોઈ કે અહીંયા રાખ્યું હતું. ઓર આપ જાનતે હો મે અંદર કેસે થા, અને તમને ખબર છે હું અંદર થી હવે કેવું હતો. એક મોકા મળે એક એક કો થોડા દે, એક જ જો તક મળે તો. ઓર જબ મે ઘર આયા, જ્યારે હું ઘરે આવ્યો, મને નહાયા, હું સ્નાન કર્યો, કમરે મે બેઠા,
અને પછી રૂમમાં બેઠો ઓર પ્રભુને કહા ને પ્રભુએ કહ્યું કિતના નમ્ર હે તું તું કેટલો બધો નમ્ર છે હાઉ હમ્બલ યુ આર તું કેટલો બધો નમ્ર છે ઇતના નમ્ર હે કે લગતા હે અબ તુસે નમ્રતા ઉધાર લેની પડી હવે તો તો એટલો બધો નમ્ર લાગે છે કે મારે તો તારી પાસે નમ્રતા ઉધાર લેવી પડી આજ બહોત સારે લોક નમ્ર નહીં ઢોંગી હે આજે હું તમને કહેવા માંગુ છું ઘણા બધા લોકો નમ્ર નથી તો ઢોંગી છે નંબર 1 હિપોક્રિટ્સ તેઓ એક નંબરના ઢોંગી છે એક્ટિંગ કરતે હૈ તેઓ એક્ટિંગ કરે છે પરમેશ્વર કી ધાર્મિકતા સે કઈ કિલોમીટર દૂર હૈ પ્રભુના ન્યાયપણાથી કઈ કેટલા કિલોમીટર તેઓ દૂર છે જેસે ચર્ચ જાતે હૈ વૈસે બિલકુલ નહીં હૈ જેવા ચર્ચ માં તેઓ આવે છે એવા બિલકુલ નથી ચર્ચ મે અલગ જીવન ઓફિસ મે અલગ જીવન ઘર મે અલગ જીવન હા ચર્ચ માં અલગ જીવન ઓફિસ માં અલગ જીવન ઘર માં અલગ જીવન યીશુ ને કહા એક મન રહો ઇનકે ચાર મન હૈ હા ઈશુએ તો કહ્યું એક મન ના થાઓ એવો ના તો ચાર મન છે કેટલા લોકો ને એ વચન પડા હૈ પ્રભુ ને કહા હે સાપ કે બચ્ચો અને કેટલા લોકો એ વચન વાંચ્યું છે જ્યાં પ્રભુ એ કહ્યું સર્પ ના વંશ પ્રભુ ને કહા હૈ મેને નહીં પ્રભુ એ કહ્યું છે કેટલા લોકો ને આજ તક સાપ દેખા હૈ કેટલા લોકો એ સર્પ ને સાપ ને લિફ્ટ યોર હેન્ડ તમારા હાથો ને ઉપર ઉઠાવો બતાઈએ વો કેસે ચલતા હૈ બતાઓ કેવી રીતે તે ચાલે છે સાપ ये देखिए हाँ जो સાપ હંમેશા ટેડા મેડા ટેડા મેડા ચલતા રહેતા અને જે સાપ છે હંમેશા વાકો ચુકો ચાલે છે પર કભી આપને દેખા હે જબ વો ખડ્ડે મે જાતા હે તો વો સીધા હો જાતા હે હા પરંતુ ત્યારે તમે ક્યારેક જોયું છે જ્યારે તે ખાડામાં જાય છે ત્યારે એકદમ તે સીધો થઈ જાય છે કુછ બિલીવર્સ કી લાઈફ ભી એસી હૈ કેટલાક વિશ્વાસીઓનું જીવન પણ સોમવાર કો ગુટખા સોમવારે ગુટકા મંગળવાર કો લડકી મંગળવારે છોકરી બુધવાર ઝઘડા બુધવારે ઝઘડો થર્સડે લડાઈ અને ગુરુવારે લડાઈ લેકિન સન્ડે કો ચર્ચ જય મસીહ કી પરંતુ સીધે સીધા રવિવારે ચર્ચ માં અને જય મસીહ કી જય મસીહ કી પ્રભુ મેરે ભાઈ કો આશીષ દે અરે તુજે આશીષ દે પ્રભુ પહેલે પ્રભુ મારા ભાઈ ને આશીર્વાદ દે અરે તને જ પહેલા આશીર્વાદ આપવો જોઈએ આપકે બચ્ચો ઈશુ ને કહા અને ઈશુ એ કહ્યું સર્પના વંશ સાપના બચ્ચાઓ ફુલ ઓફ એક્ટિંગ અને પૂરે પૂરો એવો એક્ટિંગ નાટક કરનારા આમિર ખાન ભી અગર ઉનકો દેખે ના હેરાન હો જાયેગા કે મુસે બડા એક્ટર કોન હૈ અને આમિર ખાન પણ જો જોય ને તો તે પણ હેરાન પરેશાન થઈ જશે મારા કરતા વધારે ભારે ચર્ચ મે પાસ્ટર જી પાસ્ટર જી ચર્ચ માં તો પાસ્ટર જી પાસ્ટર જી બહાર સાલે પૈસા દેતા હે કે નહીં બોલ બહાર પૈસા આપે છે કે નહીં બોલ એક હી મુંહ સે શ્રાપ और एक ही मुंह से परमेश्वर को धन्यवाद देते हैं एक ज मोथी श्राप पण निकले छे एक ज मोड़ा थी प्रभु ने स्तुति पण प्रभु ने धन्यवाद पण आपे दिस इज अ पिक्चर ऑफ टुडेस क्रिश्चियनिटी आ चित्र आज ने ख्रिस्ती पणानो छे वो मनुष्य का मुंह देख के जीते हैं તેઓ માણસ નું મોં જોઈને જુએ જીવે છે વો મનુષ્ય કે સામને કુછ બનના ચાહતે હૈ તેઓ માણસો ની આગળ કઈક બનવા માંગે છે મેરે ભાઈઓ ઓર બહેનો આજ નિર્ણય લેના હમે ઇન્સાન કે લિયે નહીં હમે ખુદા કી ખુશી કે લિયે જીના હૈ મારા વાલા ભાઈઓ ને બહેનો આજે આપણે નિર્ણય લેવાનો છે કે આપણે કોઈ માણસ ને માટે નહીં આપણે પ્રભુ ને માટે જીવવાનો છે મેરે પાસ આધા ઘંટા હૈ ઓર યે મેસેજ આધે ઘંટે કા હી હૈ ઓર મે બિલીવ કરતા હું કે યે મેસેજ આપકો આજ નીચે લે જાયેગા અને હવે મારી પાસે ફક્ત અડધો કલાક છે અને આ સંદેશ ફક્ત અડધા કલાકનો છે અને હું વિશ્વાસ કરું છું કે આ સંદેશ તમને નીચે લઈ જશે કેટલો તૈયાર હે કેટલા લોકો તૈયાર છો મેસેજ સુનને કે લે નહીં નીચે ઉતરને કે લી સંદેશો સાંભળવા માટે નહીં નીચે ઉતરવા માટે ટેલ મી કહો મને એક દિન એક દિવસ એક દિન એક દિવસ એક બચ્ચા એસે ચેર કે ઉપર ખડા થા એક બાળક આ પ્રમાણે ખુરશી પર ઉભો હતો ઉસકે બાપ ને બોલા નીચે પાયે કહ્યું નીચે બેસ મેં નહીં બેઠુંગા એમણે કહ્યું નહીં બેસીશ બોલા નીચે બેઠ અને કહ્યું નીચે બેસ બોલા નહીં બેઠુંગા નહીં બેસીશ નીચે બેઠ ને કહેવામાં નીચે બેસ ઓર બેઠ કે બોલતા હે અને પછી બેસીને બોલે છે પિતાજી મેં બેઠા હું લેકિન મેં અંદર સે ખડા હું હા ઠીક છે પિતા હું બેઠો છું પણ અંદર થી તો ઉભો છું so many like that wo dikhate hain wo khade hain lekin andar se alag hai ha ghana bada loko aa pramane batave che teo batave che kai alag parantu andar thi teo alag hoy che ubha hoy che aiye main aapke liye kuch pad raha hu hu tamara mate kai vaachu chu aao prerito ki kaam 7va adhyay prerito na krutyo teno 7va adhyay koi padhiye uska 9th word emni 9mi kalam vaachu chu apne prerito 7:9 pachi પૂર્વજોએ યુસુફ પર અધિકાર રાખીને તેને મિસરમાં લઈ જવા સારું વેચી દીધો પણ દેવ તેની સાથે હતો
कितने लोग के पास बाइबल है? लिफ्ट કેટલા લોકોની પાસે બાઇબલ છે? ઊંચા કરો, ઉઠાઈએ. પ્રેઝ ધ લોર્ડ, સો મેની બાઇબલ્સ. ઘણા બધા બાઇબલ છે. વાવ. અબ મેં તીન ગિનુંગા ઓર આપ મે સે જિનકે પાસ ભી યે વચન હે, બાઇબલ હે, આપકો અપને અપને બાઇબલ મે પઢના હે. અગર આપકો નહીં મિલા હે તો પ્લીઝ આપ ઢૂંઢ લીજીએ. મેં આપકો 50 સેકન્ડ દેતા હું ઓર ભી. પ્રેઝ ધ ના કૃત્યો 7મો મિનિટ 7મો અધ્યાય ને 9મી કલમ. જેની પાસે બાઇબલ છે બધા ખોલો અને અહીંયાથી ત્રણ બોલવામાં આવે, બધા એ એક સાથે વાંચવાનું છે. તાકી આપ જાણો જો મેં આપકો સિખા રહા હું કે વો લિખા હૈ કે નહીં લિખા હૈ, અને જેથી તમે જાણો કે જે હું તમને શીખવાડી રહ્યો છું તે ત્યાં લખ્યું છે કે નહીં. મેં તીન ગિનુંગા ઓર આપકો હર એક કો અપને અપને બાઇબલ મે યે વચન પઢના હૈ, અને હું ત્રણ ગણીશ અને તમારા પોતપોતાના બાઇબલ ની અંદર આ વચન તમારે વાંચવાનું છે. 1 2 3 પછી ફર સે પડી ફરીથી વાંચો. સપને પડા બધાએ વાંચ્યું. મેં ચાહતા હું આપ ધ્યાન દીજે. હવે હું ચાહું છું કે તમે ધ્યાન આપો. બાઇબલ એક આત્મિક વિષય મે બતાતી હૈ, ઉસકા નામ ઇબ્રાહિમ થા. બાઇબલ એક વ્યક્તિના વિષય આપણને કહે છે જેમનું નામ હતું ઇબ્રાહિમ. ઉસે એક બેટા પેદા હુઆ જિસકા નામ ઉસને ઇસહાક રખા. એમનો એક દીકરો થયો જેમનું નામ તેમણે ઇસાક પાડ્યું. ઇસાક કે દો બેટે થે, એક કા નામ એસાવ ઓર એક કા નામ યાકૂબ થા. અને એ ઇસાક ના બે દીકરા હતા, એકનું નામ એસાવ અને બીજાનું નામ યાકૂબ. ઓર ઇસ યાકૂબ કે 12 બેટે થે, અને આ યાકૂબ ના 12 દીકરાઓ હતા. ઓર જોસકા 12વા બેટા થા, ઉસકા નામ થા યુસફ. અને એ જે 12માં નંબર નો જે દીકરો હતો એનું નામ હતું યુસુફ. और आज मैं इस आदमी के विषय में आपसे कुछ बात करना चाहता हूँ. अने आजे हूँ आ व्यक्ति ना विषय बात करो मांगू छू. ये लड़का एक रात सोया हुआ था. अने आ छोकरो एक रात रे ऊंग तो हतो. और जब वो सोया था, અને જ્યારે તે ઊંઘ્યો હતો, उसने एक दर्शन देखा. તેમણે એક દર્શન જોયું. इस दर्शन में उसने क्या देखा? सूर्य, चंद्रमा और 11 तारे इसके सामने झुक रहे हैं. અને એ દર્શન ની અંદર તેમણે શું જોયું? એ તો એ કે સૂર્ય, ચંદ્ર અને તારાઓ એમની આગળ નમી રહ્યા છે. યાદ રાખીએ, ઇસ દર્શન કો યુસુફ ને દેખા. યાદ રાખો કે આ દર્શન ને યુસુફે જોયું. યે સિર્ફ એક દર્શન નહીં થા, પર યે પરમેશ્વર કી એક પ્રતિજ્ઞા થી. આ ફક્ત દર્શન જ નહોતું, પરંતુ પરમેશ્વર નો એક વચન અથવા વાયદો હતો. પરમેશ્વર કઈ બાર અપની પ્રતિજ્ઞા દર્શનો મે પ્રકટ કરતા હૈ. કેટલીક વખત પરમેશ્વર, ઘણ કેટલી વખત તેમની જે વાયદાઓ છે એ દર્શન માં તે પ્રગટ કરે છે. ઇસ લડકે કો યે દિખાયા ગયા, સૂરજ, ચંદ્રમા, 11 તારે ઇસકે સામને ઝુક રહે હૈ. અને આ છોકરાને એ દર્શનમાં બતાવવામાં આવ્યું કે સૂર્ય, ચંદ્ર અને 11 તારાઓ તારી આગળ નમી રહ્યા છે. ઓર જબ ઇસને યે દર્શન અપને બાપ સે બતાયા, અને જ્યારે આ છોકરાએ દર્શન પોતાના પિતાને કહ્યું કે પિતાજી મેને યે સબ દેખા હૈ, કે પિતાજી આ બધું મે જોયું છે, તો ઉસકે ભાઈ ઓર ઉસકે પિતાજી ઇસસે બડે નારાઝ હો ગયે. ત્યારે એમના ભાઈ અને એમના પિતાજી એમનાથી ઘણા નિરાશ થયા, ક્યુંકિ ઉન્હોને ઉસે ઇસ તરહ ઇન્ટરપ્રેટ કિયા કે ઇસકી માં ઓર મેં ઓર યે જો ઉસકે 11 ભાઈ હૈ ઇસકે સામને ઝુકેંગે. કેમ કે તેઓએ એમનો અર્થઘટન એવી રીતે કર્યું કે હું એટલે કે બાપ અને મેં માં તેમજ એમના 11 ભાઈઓ એમની આગળ નમન કરીશું. ઓર યુસફ કે 11 ભાઈ ઉસકે બાદ લગભગ એક કો છોડ કે સબ ઉસકે દુશ્મન બન ગયે. અને ત્યાર પછી આ 11 એક વ્યક્તિ એક ભાઈ ને છોડીને બીજા બધા જ યુસુફ ના દુશ્મન બની ગયા. મેં ફિર સે કહેતા હું, હમ યુસુફ કી બાત કર રહે હૈ. હું ફરીથી તમને કહું છું કે આપણે યુસુફ ની વાત કરી રહ્યા છીએ. જિસને દર્શન દેખા, જેમણે દર્શન જોયું, પરમેશ્વર ને ઉસે દર્શન દિયા, પ્રભુએ એમને દર્શન આપ્યું. 11 તારે, સૂર્ય, ચંદ્રમા ઉસકે સામને ઝુક રહે હૈ. 11 તારાઓ, સૂર્ય અને ચંદ્ર એમની આગળ નમી રહ્યા. યુસુફ યે દર્શન ઉસને અપને પરિવાર સે શેર કિયા. અને જ્યારે એમણે એ દર્શન પોતાના પરિવારની સાથે વહેંચ્યું, હી ટોટલી મિસઅન્ડરસ્ટુડ. તે સમયે તે સંપૂર્ણપણે એમને ગેરસમજ કરવામાં આવ્યો. ઉસકે ભાઈ ઉસકે દુશ્મન બન ગયે, અને એમના ભાઈઓ એમના દુશ્મન બની ગયા. યે બાત સચ થી કે પરમેશ્વર ચાહતા થા કે વો રાજ કરે ઓર સબ ઉસકે નીચે હો. અને એ બાબત તો સાચી હતી, પરમેશ્વર ઈચ્છતો હતો કે તે રાજ કરે ને બધા જ એમની નીચે હોય. પણ યુસુફ યે નહીં જાણતા થા કે વહાં તક પહોંચને સે પહેલે પરમેશ્વર ઉસે કુછ લેસન્સ ટીચ કરના ચાહતા થા. હા, પરંતુ તે પોતે એ જાણતો નહોતો કે એ પદ એ સ્થાન સુધી પહોંચતા પહેલા પ્રભુ એમને કઈ કેટલા પાઠો તે શીખવાડવા માંગતો હતો. શાયદ આપકા યે સવાલ હોગા કે ક્યું મેં અપની જિંદગી મેં બહોત બાર એક એસા
ટાઈમ ફેસ કરતા હું જિસમે સિર્ફ મુજે રોના પડતા હૈ અને તમારા માંથી કેટલાકના જીવનોની અંદર એ પ્રશ્ન હશે કે મારા જીવનની અંદર કેટલી વખત આ બાબતોનો હું સામનો કરું છું જ્યાં મને રડવું પડે છે. બાઇબલ કહેતી હૈ પ્રભુ ચરવાહ હૈ અચ્છા ચરવાહ હૈ ઉસકે બાદ ભી મેરે જેબ મે પૈસે નહીં હૈ. અને બાઇબલ તો એવું કહે છે કે તે તો ઉત્તમ ખેતા પાળક છે છતાં પણ મારા ખિસ્સામાં પૈસા નથી. બાઇબલ બતાતી હૈ ઉસકે કોડે ખાને કે દ્વારા હમ ચંગે હોતે હૈ ઉસકે બાદ મે બીમાર હું. અને બાઇબલ તો એવું કહે છે કે તેમના કોડા ખાવા દ્વારા આપણને સાજાપણું મળ્યું છે છતાં પણ હું બીમાર છું. બાઇબલ બતાતી હૈ હમારી સારી કમી ઘટિયા ઉસકે રાજ્ય સે પૂરી હો જાયેંગી ઉસકે બાદ ભી મેરા બિઝનેસ ઠીક સે નહીં ચલ રહા. અને બાઇબલ તો એવું કહે છે કે આપણી તમામ તંગી તમામ જરૂરિયાતો એના રાજ્ય થી પૂરી કરવામાં આવશે છતાં પણ મારો ધંધો બિઝનેસ બરાબર ચાલતો નથી. મેરે ભાઈઓ ઓર બહેનો બહોત બાર એસા લગતા હૈ કે બહોત પરમેશ્વર ને બડી બડી બાતે કી હૈ પર હો કુછ નહીં રહા. અને કેટલીક વખત મારા ભાઈઓ અને બહેનો આપણા જીવનમાં આપણને એવું લાગે છે કે પ્રભુએ તો ઘણી મોટી મોટી વાતો કરી છે પણ મારા જીવનમાં કશું થઈ રહ્યું નથી. હર સચ્ચે વિશ્વાસી કો એક બાર ઇસ સીઝન મે સે ગુઝરના પડતા અને દરેક સાચા વ્યક્તિને આ પ્રકારની ઋતુ અને સમયમાંથી પસાર થવું પડે છે. યુસુફ કો દર્શન દિયા ગયા લેકિન ઇસ દર્શન તક પહોંચને કે લિયે એક પ્રોસેસ થા. અને યુસુફ ને દર્શન આપવામાં આવ્યું પરંતુ એ દર્શન સુધી પહોંચવાને માટે એમણે ઘણી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું. એક દિન યુસુફ અપને ભાઈઓ કે લિયે ખેત મે ખાના લેને જા રહા થા. અને એક દિવસે યુસુફ પોતાના ભાઈઓને માટે તે ખેતરમાં જમવાનું આપવા માટે જઈ રહ્યો હતો. ઓર જબ વો ઉને ખાના દેને જા રહા થા તો ઉસકે ભાઈઓને દૂર સે કહા દેખો દર્શન દેખને વાલા આ રહા હૈ. અને જ્યારે એ યુસુફ ને એમના ભાઈઓ દૂર થી જુએ છે ત્યારે તેઓ કહે છે જુઓ પેલો સ્વપ્નપતિ દર્શન અથવા સ્વપ્ન જોનાર તે આવે છે. યુસુફ કોઈ કોટ પહેના હુઆ થા. યુસુફ એ એક કોટ એક જબ્બો પહેર્યો હતો જો ઉસકે બાપ ને ઉસકે લિયે બનાયા થા કે જે એમના પિતા એમના માટે બનાવ્યો હતો. ઇસકો દેખ કે ઓર જલ ગયે અને એ જબ્બા ને જોઈને હજુ પણ તેઓ વધારે ઈર્ષા કરવા લાગ્યા. ઓર ઉન્હોને યુસુફ કો પકડા અને તેઓ એ યુસુફ ને પકડ્યો ઓર ઉસે મારના સ્ટાર્ટ કિયા અને તેમને મારવાની શરૂઆત કરી. ઓર ઉસે ઇતના મારા કે બાઇબલ બતાતી હૈ કે વો પૂરી તરહ સે લહુલહાન હો ગયા. અને એટલો બધો તેમને મારવામાં આવ્યો બાઇબલ એવું કહે છે કે તે પૂરી રીતે બધો લોહી એમના શરીરમાંથી વહી और उसके बाद उन्होंने उसे खड्डे में फेंक दिया. ए पछी तेने ते वो ये खाड़ा में नाख्यो. कई दिन के बाद જબ ઉસ ખડ્ડે કે બિલકુલ પાસ મે સે કુછ લોગ ગુઝર રહે થે અને કેટલાક દિવસ બાદ જ્યારે એ જ ખાડા પાસે થી કેટલાક લોકો જ્યારે પસાર થઈ રહ્યા ઉન્હોને ખડ્ડે મે યુસુફ કો દેખા અને એ ખાડા ની અંદર તેઓ એ યુસુફ ને જોયો ઓર વો જાન ગયે યે જિંદા હૈ અને તેઓ જાણી ગયા કે તે જીવિત છે. ઉન્હોને ઉસે બહાર નિકાલા અને તેઓ એમને બહાર કાઢ્યો ઓર ઉસે 30 સિક્કો મે એક જગહ પે બેચ દિયા અને 30 રૂપિયા 30 સિક્કામાં એમને એક જગ્યામાં વેચી દીધો. ઓર જૈસે વો એક બજાર મે એક એસા લડકા જિસે ખુદા ને ઇતની બડી પ્રતિજ્ઞાએ કી હૈ વો બજાર મે બંધા હુઆ બેઠા થા બિકને કે લિયે. હવે એ ત્યારબાદ એક બજારની અંદર બંધાયેલો તે ત્યાં હતો વેચાવાને માટે કે જેમને પરમેશ્વરે એટલું મોટું દર્શન આપ્યું હતું. જેસે ઈશુ 30 ચાંદી કે સિક્કો મે બેચે ગયે થે વૈસે હી યુસુફ ભી 30 સિક્કો મે બેચા ગયા થા. જે પ્રમાણે પ્રભુ ઈશુ ખ્રિસ્તને 30 ચાંદીના સિક્કાથી વેચી દેવામાં આવ્યો એ જ પ્રમાણે યુસુફને પણ 30 સિક્કામાં વેચી દેવામાં આવ્યો. ઓર વહા પર એક વ્યક્તિ આયા ઉસને ઉસે ખરીદ લિયા અને ત્યાં એક વ્યક્તિ આવે છે અને જેણે આ યુસુફને ખરીદી લીધો. ઓર વો લડકા જિસે દર્શન દેખા થા અબ વો કિસકે ઘર મે ઝાડુ પોચા કર રહા. અને હવે એ વ્યક્તિ કે જેમણે દર્શન જોયું હતું એ કોઈકના ઘરની અંદર હવે તે ઝાડુ પોતું કરે છે. ઉસકે બાદ ઉસ ઘર મે એક ઔરત થી જો દેખતી થી કે યે બડા ખૂબસૂરત હૈ ઓર એક દિન ઉસ ઔરત ને ઉસકો પકડા ઓર કહા મેરે સાથ સો. અને ત્યારબાદ એ ઘરની અંદર એક જે સ્ત્રી હતી તે આ યુસુફને જોઈને તે વિચારતી હતી કે તે ઘણો સુંદર છે અને એક દિવસ એ સ્ત્રી એ યુસુફને પકડે છે અને કહે છે તું મારી સાથે સુ. યુસુફને ઉસકો યે નહીં કહા કે તું શાદીશુદા હૈ યા તું દિખને મે ખૂબસૂરત નહીં હૈ. યુસુફને કહા મેં યે નહીં કરુંગા ક્યોંકિ મેં અપને પરમેશ્વર કા ભય માનતા હું. અને યુસુફે એમને એવું નહીં કહ્યું કે તું લગ્ન કરેલ છે અથવા તું સુંદર દેખાતી નથી પરંતુ યુસુફે તેણીને એવું કહ્યું કે હું તારી સાથે આ કરી શકતો નથી કેમ કે હું મારા પ્રભુનો ભય રાખું છું. આજ હમ લોગો સે પૂછતે હૈ કે આપ વ્યભિચાર ક્યું કરતે હો તો વો કહેતે હમ કમઝોર હૈ. તુમ કમઝોર નહીં હો, તુમે ખુદા કા ખૌફ નહીં હૈ. અને આજે આપણે લોકોને જ્યારે પૂછીએ છીએ કે તમે શા માટે વ્યભિચાર કરો છો ત્યારે તેઓ એવું કહે છે કે અમે કમઝોર છીએ નબળા છીએ. પરંતુ તેઓ નબળા નથી, તેઓને પર વિશ્વનો ભય નથી. યાદ રાખીએ એક વહી વ્યક્તિ ઉન ગંદી બાતો સે દૂર રહેતા હૈ જો પરમેશ્વર કા ભય માનતા હૈ. યાદ રાખો એ જ વ્યક્તિ એવા ગંદા કામો થી દૂર રહે છે જે પરમેશ્વર નું ભય રાખે છે. પરમેશ્વર કા ભય જો હૈ વો યે હોતા હૈ કે આપને કિસકે લિયે મન મે સોચા
किसी को भी नहीं पता है कि आप क्या सोच रहे हो, लेकिन आप जानते हो कि परमेश्वर जानता है और आप उसके सामने माफी मांगते हो कि प्रभु मुझे माफ कर। અને પરમેશ્વરનો ભય તો એ એવા પ્રકારનો છે કે તમે કોઈક વ્યક્તિના વિશે કંઈક તમારા મનની અંદર વિચારો છો જે બીજા કોઈ જાણતા નથી, પરંતુ તમને ખબર છે કે તમારો પ્રભુ એ બાબતને જાણે છે, અને એટલા માટે એ વ્યક્તિની આગળ તમે માફી માંગો છો અને કહો છો કે મેં તમારા માટે આવું વિચાર્યું હતું। આપ પાસે કિતને લોગ હૈ જો હર દિન એસે કરતે હૈ કે આપ અપને મન મે કુછ બુરા સોચ રહે હો ઓર આપ પ્રભુ સે કરતે હો પ્રભુ મેરે માં બાપ કો નહીં પતા હૈ મેરે ભાઈ કો નહીં પતા હૈ લેકિન તું જાણતા હૈ મેં ક્યા સોચ રહા હું મુજે માફ કર ઓર મુજે યહાં સે નિકાલ। અને તમારામાંથી કેટલા જણા તમે દરરોજ એવું કરો છો અને પ્રભુની આગળ એવું કહો છો કે પ્રભુ મેં મારા મનની અંદર ખોટું અને ખરાબ વિચાર્યું છે જે મારા ભાઈઓ બહેનો મા બાપ જાણતા નથી, પણ પ્રભુ તું જાણે છે અને એટલા માટે તું મને માફ કર। ઓર યુસફ ને ઉસ ઔરત કો નકાર દિયા અને એ પ્રમાણે એ યુસુફે એ સ્ત્રીનો નકાર કર્યો। યાદ રખિયેગા, યાદ રાખો, શૈતાન આપકે વિરુદ્ધ એક ચાલ જરૂર ચલેગા ઓર વો હૈ આપકી વાસનાઓ કો આપકે વિરુદ્ધ લેકે આના। અને શૈતાન તમારી વિરોધમાં એક ચાલ તે ચોક્કસ ચાલશે, અને એ છે કે તમારા શરીરની વાસનાઓને તે તમારી સામે લાવશે। અમેરિકા મે 18 સાલ કી લડકી અબોર્શન કરવા કે મા બાપ કે સાથ રહેતી હૈ, અને આ અમેરિકા જેવા દેશની અંદર 18 વર્ષની છોકરી ગર્ભપાત કરીને પોતાના મા બાપની સાથે રહે છે। લડકી લડકો સે શાદી કર રહે હૈ અને લડકે લડકો સે શાદી કર રહે હૈ, છોકરાઓ જે છે એ છોકરાઓની સાથે લગ્ન કરી રહ્યા છે, લડકિયા લડકીઓ સે શાદી કર રહી હૈ, છોકરીઓ છોકરીઓની સાથે લગ્ન કરે છે। કભી આપને સુના થા, ક્યારેક તમે એવું સાંભળ્યું હતું? લડકે લડકો સે શાદીયા કર રહે હૈ, લડકે લડકીઓ સે શાદી કર રહે હૈ, જિસકો ઇંગ્લિશ મે કહેતે હૈ ગે એન્ડ લેસ્બિયન રિલેશનશિપ। અને આપણે જોઈએ છીએ કે છોકરા છોકરાઓની સાથે લગ્ન કરે, છોકરી છોકરીની સાથે લગ્ન કરે, એમના માટે અંગ્રેજીની અંદર ગે સંબંધ એવો શબ્દ વાપરવામાં, સજાતીય। મનુષ્ય ઇતના ગીર ચુકા હૈ કે આજ વો જાનવરો કે સાથ પાપ કર રહા હૈ, અને આજે તો માણસ એટલું બધું પતન થઈ ગયો છે કે તે જે પ્રાણીઓ છે એમની સાથે પાપ કરે છે। મેરે ભાઈઓ ઓર બહેનો, યાદ રખના 2018 સે બુરા 2019 હૈ। હા વાલાઓ, મારા ભાઈઓ અને બહેનો, યાદ રાખો 2018 વર્ષ કરતા 2019 વર્ષ તે ખરાબ છે। મેં નહીં કહેતા હું, બાઇબલ કહેતી એફેસીઓ મે દિન બુરે હૈ, અને એ હું નથી કહેતો, બાઇબલ કહે છે એફેસીના પત્રની અંદર કે દહાડા ભૂંડા છે। હંમેશા અપોઝિટ સેક્સ સે બચકે રહીએ, એટલા માટે હંમેશા વિરોધી જાતિ થી તમે બચીને રહો। કભી કભી બહોત બુરી ચીજો કી શરૂઆત બહોત સુંદર તરીકે સે હોતી હૈ, અને કેટલીક વખત ઘણી જ ખરાબ બાબતો ની શરૂઆત ઘણી જ સુંદર વસ્તુઓ થી થાય છે। આજ બહોત સારે જવાનો ને લડકીઓ કે સાથ ફ્રેન્ડશિપ કી હૈ, ઉસકે બાદ પાપ મે ફસ જાતે હૈ ઓર આજ ઉનકી બુલાહટ ખતમ હો ચુકી હૈ। અને એ પ્રમાણે ઘણા બધા જુવાનો છોકરાઓ છોકરીઓની સાથે મિત્રતા કરે છે, પછી ખોટા સંબંધની અંદર પડી જાય છે અને તેઓનો જીવન ત્યાં પતન થાય છે। ઉનકે અંદર એક હી બાત હૈ, પ્રભુ દયાલુ હૈ, પાપ કરને કે બાદ બસ માન લેતે હૈ। તેઓની અંદર એક જ બાબત છે કે હા પ્રભુ દયાળુ છે, અને જ્યારે આપણે એમને આગળ પાપોને કબૂલ કરીએ છીએ તે આપણને માફ કરે છે। જિતના આપ કિસી કો છૂને સે ડરતે હૈ ઉતના તબ ભી ડરીએ જબ આપ અપને મન મે કિસકે લિયે સોચતે હૈ। અને જ્યારે તમે કોઈકને અડકવાને માટે જેટલો ડર રાખો છો, ભીઉ છો, એટલું તમે કોઈક ના વિશે ખોટું ભૂંડું વિચારવા માટે પણ ડર રાખો। આ શાદી શુદા લોકો કે અફેર્સ હૈ, આજ તો લગ્ન કરેલ પરણેલ વ્યક્તિઓ ના પણ આવા ખોટા સંબંધો છે। લડકે શાદી સે પહેલે, લડકિયા શાદી સે પહેલે શારીરિક સંબંધ બનાતે હૈ, આ જે છોકરાઓ છે છોકરીઓ છે લગ્ન પહેલા તેઓ શારીરિક સંબંધો બાંધે છે। 2 મિનિટ કે મઝે કે લિયે હમ પૂરી તરહ સે ખુદા કે રાજ કો નકાર દેતે હૈ, 2 મિનિટ ના આનંદ ને માટે આપણે સંપૂર્ણપણે પરમેશ્વર ના રાજ્ય નો નકાર કરીએ છે। અરે ભાઈઓ ઓર બહેનો, અંધકાર સે બહાર આઈએ, મારા વાલા ભાઈઓ ને બહેનો, અંધકાર માંથી બહાર આવો। એક હૈ જો આપસે આજ ભી પ્રેમ કરતા હૈ, એક છે કે જે આજે પણ તમને પ્રેમ કરે છે, વો આપકો ધોખા નહીં દેગા, તે તમને છેતરશે નહીં। યુસફ ને ઉસે નકાર દિયા, યુસુફે એમને નકાર કર્યો, ઓર ઉસકે લિયે ઇસે એક ભારી કિંમત ચુકાની પડી, અને એટલા માટે તેણે એક મોટી કિંમત ચૂકવવી પડી। ઉસકે ઉપર એક કેસ લગ ગયા, ઇટ્સ કોલ રેપ કેસ, અને એમના ઉપર એક કેસ થયો જેમને કહીએ છે બળાત્કાર નો કેસ। એક લડકે કો દર્શન દિયે ગયે થે, ઉસકી હાલત દેખો ક્યા હો રહી, અને એક છોકરાને જેમને દર્શન આપવામાં આવ્યો હતો એમની હાલત જુઓ હવે કેવી થઈ છે, ઓર આગ આને વાલે સારા કઈ સાલ વો જેલ મે થા, અને પછીના કઈ કેટલા વર્ષો સુધી તે જેલ માં હતો। અબ
और ध्यान से सुनिए। हवे हजू ध्यान थी सांबड़ो। जब वो जेल में था, जारे ते जेल मा हतो, उस समय जो राजा राज कर रहा था, ए समय जे राजा राज करी रहो हतो, उस राजा ने एक दर्शन देखा। ए राजा ए एक दर्शन जोयो, पर उसे इस दर्शन का अर्थ समझ में नहीं आ रहा था। परंतु ए राजा ने ए दर्शन नो अर्थ समझ समझातो न। जिसको दर्शन के अर्थ समझ में आते थे वो जेल में बंद था। परंतु जेमने ए दर्शन ना अर्थ समझातो हतो ते तो जेल मा बंद हतो। उस राजा से ये कहा गया, राजा जो तूने दर्शन देखा है जेल में एक लड़का बंद है वो तुझे इसका मतलब बता सकता। अने ए राजा ने कहवा मा आव्यो, हे राजा जे ते दर्शन जोयो छे ए दर्शन नो अर्थ है एक छोकरो की जे जेल ने अंदर बंद छे ते तमने कही सके छे। उस समय उसकी लगभग 30 साल हो चुकी थी। अने ए समय तो इमने उम्र लगभग 30 वर्ष ने थई चुकी हती। और उसके बाद वो जेल से निकाला गया। अने ए पछी इमने जेल माथी बाहर काढवामा आव्यो। राजा के सामने खड़ा हुआ, राजा ने आगळ ते उभो रह्यो, राजा ने उसे अपना दर्शन बताया, राजा ए इमने पोतानो दर्शन कह्यो, और यूसुफ ने उसे कुछ टाइम के बाद उस दर्शन का अर्थ बता दिया। अने पछी आ यूसुफे केटलाक समय मा इमने राजा ने इमना दर्शन नो अर्थ कह्यो। जब राजा ने देखा के ये आदमी सच्चा है, ईमानदार है, बुद्धिमान है, राजा ने उसे कहा, अब एक काम कर, तू मेरे दाहिनी ओर बैठ। अने जारे राजा ये जोयो के आ छोकरो सारो छे, ईमानदार छे, अने ते बहुज सारो छे, त्यारे राजा ये छोकरा ने कह्यु के हवे तू एक काम कर, मारी जमणी तरफ तू बेस। एक लड़के को दर्शन मिला, एक छोकरा ने दर्शन मळ्यो, उसको भाइयों ने मारा, एमने भाइयों ये मार्यो, बेचा गया, एमने वेचवामा आव्यो, व्यभिचार का केस लगा, एमना ऊपर व्यभिचार नो केस, जेल में चला गया, जेल मा जतो रह्यो। वहां से निकलने के बाद, ए त्यांथी निकळ्या बाद, वो सीधा राजा के पास बैठ गया, सीधो राजा ने पासे बैसी गयो। आप में से कितने लोग ये बात जानते हैं, कोई भी दुख यूसुफ को उसके दर्शन से दूर नहीं, उसके और करीब ले गया था। हाँ, तमारा माथी केटला जणाय बाबत ने जानो छो कि कोई पण बाबत यूसुफ ने तेना दर्शन थी दूर नहीं परंतु इनी नजीक ले गयो। हर चीज यूसुफ को उसके दर्शन के और नजदीक लेके जा रही थी। दरेक बाबत यूसुफ ने तेना दर्शन नी नजीक ले जा रही हती। आपको कई बार लगता होगा कि ये क्या हो रहा है, पर मैं आपको बताना चाहता हूं, बहुत सारी बातें परमेश्वर इसलिए अलाउ करता है ताकि आप अपने दर्शन के और करीब पहुंचो। तमारा जीवन नी अंदर घणी बधी बाबतो ना विषय तमने એવું લાગે છે કે કેમ આ બાબતો થઈ રહી છે, પરંતુ ઘણી બધી બાબતોને તમારા જીવનની અંદર પરમેશ્વર એટલા માટે આવવા દે છે કે પ્રભુ ચાહે છે કે તમે પ્રભુએ આપેલા દર્શનની નજીક જાઓ। કોઈ ભી વ્યક્તિ ઈશુ કી તરહ સિર્ફ બાઇબલ પઢ કે પ્રેયર કરકે નહીં હોતા, હર વ્યક્તિ ઈશુ કી તરહ તબ બનતા હૈ જબ વો કુછ પરીક્ષાઓ કા સામના કરતા હૈ। દરેક વ્યક્તિ બાઇબલ વાંચીને અને પ્રાર્થના કરીને ઈશુની સમાન અથવા ઈશુના જેવા બનતા નથી, પરંતુ જ્યારે એ લોકો પરીક્ષાઓમાંથી પાસ થાય છે, સામનો કરે છે, ત્યારે જ તેઓ ઈસુના જેવા બને છે। વ્યક્તિ કો યે કહા ગયા કે ખુદા ઉસે ઊંચા ઉઠાયેગા, લેકિન પરમેશ્વર ઇસસે પહેલે કે ઉસે ઊંચા ઉઠાય, પહેલે વો ઉસે નીચે લે ગયા। જ્યારે એક વ્યક્તિના વિશે એવું કહેવામાં આવ્યું કે પ્રભુ એમને ઉપર ઉઠાવશે, પ્રભુ એમને ઉપર ઉઠાવે તે પહેલા પ્રભુ એમને નીચે લઈ ગયો। પરમેશ્વર ને ઉસે એસે લોગો કા સામના કરવાયા જિન્હોને ઉસે મારા પીટા ગાલિયા દી। અને એ પરમેશ્વરે એ વ્યક્તિને એવા લોકોની સાથે સામનો કરાવ્યો કે જે વ્યક્તિઓએ એમને માર્યો, ગાળ આપી અને એમને વેચી દીધો। ઇસ બાત કો યાદ રખીએ, આપ નમ્ર બાઇબલ પઢ કે નહીં હોતે, આપ નમ્ર તબ હોતે હૈ જબ આપ બુરે લોગો કા સામના કરતે હૈ। અને એટલા માટે આ બાબતને તમે યાદ રાખો કે તમે બાઇબલ વાંચીને નમ્ર બનતા નથી, પરંતુ જ્યારે તમે ખરાબ લોકોનો સામનો કરો છો ત્યારે તમે નમ્ર બનો છો। કઈ વાર પરમેશ્વર આપકે જિંદગી મે એસે લોગો રખતા હૈ જો આપકો ગાલી દે, જો આપકી બેઇઝ્ઝતી કરે, જો આપકો સુનાએ, ઓર વહાં સે ખુદા આપકો આજ્ઞા દેતા હૈ ચૂપ રહે। અને જ્યારે તમારા જીવનની અંદર કેટલાક એવા લોકોને પ્રભુ તે રાખે છે જે તમારે તમારા વિશે તે ગાળો બોલે, તમારી બેઇજ્જતી કરે, અને તમે એમનું સાંભળો એટલા માટે કે પ્રભુ ત્યાંથી તમને ઉપર ઉઠાવે। પત્રસ કહેતા હૈ યહી પરમેશ્વર કા હાથ હૈ જિસકે નીચે હમે દબના હૈ। અને પીતર એવું કહે છે કે એ જ પરમેશ્વરનો હાથ છે જેમની હાથની નીચે આપણી જાતને આપણે નમ્ર કરવાની છે। ઉસને ભાઈઓ કી ઓપોઝિશન સહી લેકિન વો છુપ રહા। અને એમણે ભાઈઓનો જે વિરોધ હતો એ તેમણે સહન કર્યો પરંતુ તે છુપ રહ્યો। આપ અપને આપ સે પૂછીએ, જબ લોગ આપકો બુરા ભલા કહેતે હૈ હાઉ યુ રિએક્ટ। અને તમે પોતાની જાતના જ રાત્રિએ પ્રશ્ન કરો કે જ્યારે લોકો તમારા વિશે ખોટું અને ખરાબ બોલે છે ત્યારે તમે કેવો પ્રતિભાવ આપો છો। પ્રભુ ઈસુ કે લિયે એસા લખા ગયા હૈ કે ઉસને ગાલી કે બદલે ગાલી નહીં દી, દુખ ઉઠા કે ધમકી નહીં દી ગઈ। અગર આપ મે સે કોઈ એસા વ્યક્તિ હૈ જો ગાલી દેતા હૈ, મેં તુમે બતાના ચાહતા હું તુમ મસીહ નહીં, તુમ એક ઢોંગી વ્યક્તિ હો। અને પ્રભુ ઈસુના વિશે એવું લખવામાં આવ્યું છે કે તેમણે ગાળ ના બદલે ગાળ નહીં આપી, ભૂંડા ના બદલે તેણે ભૂંડું નહીં કર્યું। જો ત્યારે તમે કોઈ
કોઈક વ્યક્તિ તમને ગાળ આપે છે અને સામેથી તમે પણ ગાળ આપો છો ત્યારે તમે ખ્રિસ્તી વ્યક્તિ નથી પરંતુ તમે ઢોંગી વ્યક્તિ છો. મસી વ્યક્તિ કો ગાલી દેને કા કોઈ હક હૈ હી નહીં. એક ખ્રિસ્તી વ્યક્તિ ને ગાળ બોલવાનો કોઈ જ અધિકાર નથી. યીશુ ને કહા સકરે માર્ગ સે પ્રવેશ કરો. પ્રભુ યીશુએ તો એવું કહ્યું કે તમે સાકડા માર્ગ માંથી પસાર થાઓ. કે ચોડા હૈ વો ફાટક જો નરક કી ઓર જા રહા હૈ. કેમ કે એ પહોળો માર્ગ છે જે નરક ની તરફ જઈ રહ્યો છે. ઓર ઉસકે બાદ ઉસે એક ઓર ચીઝ કા સામના કરના પડા વો થા વ્યભિચાર. અને ત્યાર બાદ એમણે બીજી એક બાબત નો સામનો કરવો પડ્યો અને એ હતો વ્યભિચાર. આજ લોકો કે મોબાઈલ્સ લેકે દેખીએ, આપ ઉનકી ચેટ્સ પડીએ, આપ ઉનકે ફોટોસ દેખીએ, આપકો ઉલટી આ જાયેગી. અને આજે તમે લોકોના મોબાઈલ ને લઈને જુઓ, એમના ફોટો ને તમે જુઓ, એમણે જે વાતચીત કરી છે એ તમે વાંચો, તમને ઉલટી કરવાનું મન થશે. અપને સેલફોન છુપાતે હૈ અને તેઓ પોતાનો ફોન સંભાળે છે. લોક કે ઉપર લોક, લોક કે ઉપર કોટ, કોટ કે ઉપર કોટ. અને એ લોક ની ઉપર લોક, એમની ઉપર પણ લોક ની ઉપર લોક. અગર આપ બચ્ચો કે લિયે રખતે હો કે વો ઉસમે એન્ટર ના હો તો ઠીક હૈ, પર બહોત લોક જાનતે હૈ કે કુછ એસા પડા હૈ વો સામને નહીં આના. હા, તમે જો તમારા બાળકો એમની અંદર મોબાઈલ ની અંદર કઈ ખરાબ બગાડીને નાખે એના માટે લોક રાખો છો તો તે બરાબર છે, પરંતુ તમને ખબર છે કે એમની અંદર કઈક એવી ગંદી ખોટી બાબત પડી છે એટલા માટે તમે જો એ લોક રાખો છો તો તે ગલત છે. શીખો ઇસ લડકે સે જો યે નહીં કહેતા કે તું શાદીશુદા હૈ યા તું દિખને મેં ઠીક નહીં હૈ, વો કહેતા હૈ મેં પાપ નહીં કરુંગા ક્યુંકે મેં ખુદા બાપ કા ડર માનતા હું. અને આ છોકરા પાસેથી આપણે શીખીએ કે જેમણે સ્ત્રીને એવું નહીં કહ્યું કે તું લગ્ન કરેલ છે કે પછી તું સુંદર દેખાતી નથી, પરંતુ તેમણે એવું કહ્યું કે હું એ કરી શકતો નથી કેમ કે હું પરમેશ્વરનો ભય રાખું છું. મેં ભાઈઓ સે એક સવાલ પૂછતા હું. હું ભાઈઓને એક પ્રશ્ન પૂછું છું. આપ હર સ્ત્રી કો પૂરી પવિત્રતા સે બહેન જાનતે હૈ? શું તમે દરેક સ્ત્રીને પૂરી પવિત્રતાની સાથે બહેન તરીકે માનો છો? જબ કોઈ લડકી આપકે સામે ટાઈટ કપડે પહેન કે જાતી હૈ, આપ ઉસકે બદન કે કિસ હિસ્સે પે દેખતે હો? જ્યારે એક છોકરી તમારી આગળ થી ફિટ કપડા પહેરીને જ્યારે પસાર થાય છે ત્યારે એના શરીરના તમે કયા ભાગ તરફ જુઓ છો? બાઇબલ બતાતી હૈ પવિત્ર બનો ક્યુંકે તુમ્હારા બુલાને વાલા પવિત્ર હૈ. બાઇબલ એવું કહે છે તમે પવિત્ર બનો કેમ કે તમને બોલાવનાર, થેડનાર તે પણ પવિત્ર છે.